હવે વાત કરીએ તો કેશોદની કેશોદની જૂની પરંપરા મુજબ ચાલતી નવરાત્રીમાં સતત 35 વર્ષથી લાભ લેતી બાળાઓ જૂની પરંપરામાં આગવું સ્થાન ધરાવતી તમામ સમાજની બારાઓ નવરાત્રીમાં માતાજીની આરાધના કરી અને દશેરાના દિવસે તમામને ભોજન પ્રસાદ બાદ લાહણી વિતરણ કરવામાં આવે છે. કેશોદના આઝાદ ક્લબ તેમજ હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડમાં થતી નવરાત્રીના આયોજનના 35 વર્ષ પૂર્ણ કરી 37મા વર્ષમાં પ્રવેશ કરી રહેલ ત્યારે પૂરા ગુજરાતમાં કોવિડ-19નો કહેર પણ વર્તાઈ રહ્યો છે. એવા સંજોગોમાં ગુજરાત સરકારની ગાઈડલાઈનને ધ્યાન રાખી અને સંપૂર્ણ નવરાત્રી પર્વની ઉજવણી મોકૂફ રાખવામાં આવેલ, પરંતુ પ્રમુખશ્રી અને સાથી મિત્રો દ્વારા નક્કી કરવામાં આવેલ કે ગરીબીમાં વર્ષોથી ભાગ લેતી બારાઓ માટે ફક્ત જમણવાર રાખીએ, નવરાત્રીની ઉજવણી નહીં કરીએ. જે બાબતે મિટિંગમાં નક્કી થયા મુજબ જમણવારના દિવસે દાતાઓના સહયોગ અને શ્રી કૃષ્ણ રાજગરબી મંડળના સ્વયંસેવકો અને પ્રમુખશ્રી દ્વારા જમણવારની સાથે આવનાર તમામ બારાઓને લાહણી આપવામાં આવી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.